સુરત શહેરમાંથી ટેક્સટાઇલ ઉદ્યોગને રાજ્ય સરકાર તરફથી કોઈ મહત્વની સબસિડી નહીં મળતા ઉદ્યોગકારો હવે મહારાષ્ટ્રમાં સ્થળાંતર કરી રહ્યા છે. આગામી દિવસોમાં સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ બચી રહે તે માટે મહારાષ્ટ્ર સરકાર જેવી રીતે ટેક્સટાઇલ ઉદ્યોગને સબસિડી આપે છે તેવી જ રીતે ગુજરાત સરકાર પણ નવી ટેક્સટાઇલ પોલિસીમાં સબસિડી આપે જેથી આગામી દિવસોમાં ઉદ્યોગકારો મહારાષ્ટ્ર તરફ નહીં જાય. હાલ સુરત શહેરમાં હયાત પાવર લૂમ્સ ઇન્ડસ્ટ્રીના 5 લાખ મશીનોને જીવિત રાખવા માટે વીજળી દરમાં સબસિડી આપવામાં આવે તે ખૂબ જ જરૂરી બન્યું છે. એક ઉદ્યોગપતિએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં વાયબ્રન્ટ ગુજરાત સબમિટ મળવાની છે અને સાથે સાથે ગુજરાત ટેક્સટાઇલની નવી પોલિસી પણ બનવાની છે. હાલ જે પ્રકારની સ્થિતિ બની છે છેલ્લા એક વર્ષમાં 1.5 લાખથી વધુ મશીનો ભંગારના ભાવે વેચાયા છે જેના કારણે હજારો લોકો બેરોજગાર થયા છે. જોકે રાજ્ય સરકાર આગામી ટેક્સટાઇલ પોલિસીમાં હયાત લૂમ્સને માર્કેટમાં જીવંત રાખવા માટે વીજળી દરમાં મહારાષ્ટ્ર સરકારની જેમ મોટી સબસિડી આપવી પડશે. એકચ્યુઅલી હકીકત શું છે કે હજુ પણ મશીન જે તૂટવાના સ્ક્રેપમાં જવાના આજે પણ ચાલુ છે. હા, પહેલાં કરતાં સમજી લો કે ભાઈ થોડો ઘટાડો, નહીવટ ઘટાડો થયો છે, પણ આજે પણ સ્ક્રેપમાં મશીન તૂટવાના ચાલુ જ છે. અત્યાર સુધીમાં કેટલા મશીનો તોડી ચૂક્યા છે તમે અને કેટલા તમે? અત્યાર સુધી મારા હિસાબે કમસે કમ સુરતમાંથી 1.25 લાખની આસપાસ મશીનો તૂટી ગયા હશે. એનું કારણ શું થઈ શકે? એનું કારણ જે પ્રમાણે સમજી લો કે ભાઈ GST લાગ્યું, પ્લસ માર્કેટમાં ઉઠમણા થવાની પણ વ્યુઅર્સ ભાઈઓ પર બહુ મોટી અસર થઈ છે. એટલે આખરે પ્લસ કારીગરોનો પ્રોબ્લેમ, આખરે વ્યુઅર્સ ભાઈ કંટાળીને પોતાના મશીન બંધ કરે છે. તો ભવિષ્યમાં કેટલા વ્યુઅર્સો બંધ થઈ શકે એવું? અત્યાર સુધીમાં લગભગ 25-30% બંધ થઈ ગયા છે. ઓલરેડી એમણે યુનિટ સમજી લો ત્યારે ભાડે આપી દીધું છે પોતાના મશીન વેચીને, અને હજુ પણ 20%ની આસપાસ હજુ બંધ થવાની આશા કરી. કેટલા વર્ષોથી આ ચાલી રહ્યું હતું અને અત્યારે કેમ એટલું પ્રોબ્લેમ આવવાનું કારણ છે? અત્યારે સૌથી વધારે પ્રોબ્લેમ આ GST સૌથી વધારે પ્રોબ્લેમ આ ટેક્સટાઇલ ઉદ્યોગમાં આવ્યો છે. તેમજ આ કારીગરોના એક પ્રોબ્લેમના થકી પણ આમાં પ્રોબ્લેમ આવ્યો છે. કેટલા વર્ષોથી આ લૂમ્સના કારખાના ચાલતા હતા? હવે લગભગ સમજી લો કે ભાઈ લૂમ્સના કારખાના 80-81 થી હું જ આ લાઈનમાં છું. 80-81 થી હું પોતે આ લાઈનમાં છું. ઉદ્યોગકારોના કેપિટલ બ્લોક થઈ જતા વીવર્સ અને ઉદ્યોગકારોને મંદીના દોરમાં માર્કેટમાં ટકી રહેવું ભારે અઘરું હતું અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઉદ્યોગકારોને વીજળી દરમાં સબસિડી મળતા ઉદ્યોગકારોના સ્થળાંતરને કારણે લૂમ્સ મશીનને સ્ક્રેપ કરી 30 વર્ષ જૂનો વીવર્સે લૂમ ખાતા બંધ કરી દીધો છે. છેલ્લા 2 વર્ષથી ટેક્સટાઇલની પોઝિશન એકદમ ડામાડોળ થતી ગઈ હતી. મેં છેલ્લા 2 મહિનાથી એટલે કે દિવાળી પછી મારું યુનિટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. હાલની માર્કેટની પરિસ્થિતિ, માર્કેટના વેપારીઓના જે ઉઠમના એ બધું જોતા અત્યારે હવે આ લાઇનમાં ટકી રહેવું ઘણું મુશ્કેલ થઈ ગયું છે. એટલે છેલ્લા 2 મહિનાથી મેં મારું યુનિટ સડનટર બંધ કરી દીધું. માર્કેટમાં કેટલા યુનિટ હતા અને કેટલા બંધ થવામાં આવ્યા છે અને એના શું પરિસ્થિતિ જોવા મળી રહી છે તમને? અત્યારે સુરત ખાતે જોઈએ તો લગભગ હું માનું છું ત્યાં સુધી 30% જેવા યુનિટો, 30-40% જેવા યુનિટો તો કમ્પ્લીટલી બંધ થઈ ગયા છે અને જે કંઈ મશીનો બંધ થયા છે તે બધા સ્ક્રેપ ભંગારમાં જ વેચાઈ રહ્યા છે. સ્ક્રેપ થવાનું કારણ શું અને શું લાગી રહ્યું છે તમને? સ્ક્રેપ થવાનું કારણ મને તો એવું લાગી રહ્યું છે કે અત્યારે જે માર્કેટમાં અભૂતપૂર્વ મંદી છે, છેલ્લા 2 વર્ષથી વ્યુઅર્સો કોઈ કમાતા નથી. એમાંથી જ્યાંથી નોટબંધી અને GST લાગુ પડી છે તે પછી આખો ટેક્સટાઇલનો ધંધો ખારાઈ ગયો છે. તે પછી હું નથી માનતો કે 5% વ્યુઅર્સ પણ આમાંથી કમાતા હોય. ખાલી યુનિટ રાખવું છે, બેંક લોનના ચક્કર હોય છે એટલે યુનિટ ચાલુ રાખવું હોય છે. તો શું ભવિષ્યમાં શું લાગે છે તમને જે યુનિટો ચાલશે એમાં? ભવિષ્યમાં મને તો એવું લાગે છે કે જે કેપિટલ લઈને બેઠા છે, જે ટેક્સટાઇલ લાઇનને મોડર્નાઇઝેશન તરફ લઈ જવા તૈયાર થઈ ગયા છે તેઓ ટકશે. બાકી આવા ઓર્ડિનરી લોન્સ ટકવા બહુ જ મુશ્કેલ.
વર્ષ 2002 મહારાષ્ટ્ર સરકારે MIDC મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની સ્થાપના કરી હતી. એ સમયે કોઈ એવું નથી વિચાર્યું કે સુરતમાંથી ઉદ્યોગકારો મહારાષ્ટ્ર તરફ સ્થળાંતર કરશે, પરંતુ મહારાષ્ટ્ર સરકારની ટેક્સટાઇલ પોલિસીમાં ઉદ્યોગકારોને સબસિડી અને એમાં ખાસ કરીને વીજળી દરમાં મોટી રાહતની જાહેરાત કરી હતી. સુરતથી વિવર્તને ઉદ્યોગકારો મહારાષ્ટ્રના નવાપુરમાં સ્થળાંતર કરી રહ્યા છે. ગુજરાત સરકાર એક મીટર ગ્રે કાપડની ખર્ચ પાછળ 2.25 રૂપિયા ખર્ચ થાય છે, જ્યારે મહારાષ્ટ્ર સરકાર એક મીટર ગ્રે કાપડ પાછળ સબસિડી આપી ફક્ત 0.75 પૈસા ખર્ચ થાય છે. ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાંથી જેવી રીતે ઉદ્યોગકારો અને વિવર્સો સ્થળાંતર કરી રહ્યા છે, જો આગામી ટેક્સટાઇલ પોલિસીમાં રાજ્ય સરકાર કોઈ મોટી રાહત નહીં આપે તો આગળની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે અને રાજ્ય સરકારને પણ ટેક્સમાં રેવન્યુમાં ભારે ઘટાડો થઈ શકે છે. રવિ બેન્દે સાથે સુરજ મિશ્રા, આઝાદ ન્યૂઝ, સુરત.